વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર જીવવિજ્ઞાનની અંદર 5મો પાઠ અભ્યાસ કરીએ છીએ. તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ જે આપણે આંબા તલાવડીની બ્રાન્ચના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને 5મો પાઠ આપણે સમગ્ર ભણાવી ચૂકેલા છીએ. તો જે વિદ્યાર્થીઓને ભણી ચૂકેલા છે તે વિદ્યાર્થીઓએ પણ રિવિઝનના અર્થરૂપે તે પાઠનો અભ્યાસ કરવાનો છે. તો 5મો પાઠ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સજીવનો પાયાનો એકમ પાઠ નંબર 5 અને પાઠ નંબર 6 એ બંને પાઠ સંપૂર્ણ છે. તો સંપૂર્ણ પાઠની અંદર કે તમે જોઈ શકો છો કે અહીં ગાડી જે PDF ફાઇલની અંદર તમને જે સમજાવવામાં આવેલું છે કે કોષ રસ છે, કોષીય અંગિકાઓ છે, ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોજોમ છે, કણાવસૂત્ર છે, તો દરેકે દરેક પોઈન્ટની અંદરથી પરીક્ષાની અંદર તમારે કંઈક ને કંઈક આવશે. એની અંદર પ્રથમ પોઈન્ટ જે આવે છે, સજીવનો સાનો બનેલો છે, કોષો સાના બનેલા હોય છે, કોષોનું બંધારણનું આયોજન શું છે, કોષ દિવાલ શું છે, એ દરેકે દરેકની સમજૂતી આપણે ખૂબ જ વ્યવસ્થિત મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પોઈન્ટ બાબતની અંદર તમે અહીં ઓનલાઈન અભ્યાસ કરો છો તે પોઈન્ટની અંદર તમને કોઈપણ જાતનો પ્રશ્ન અમુજાવતો હોય તો તે પ્રશ્નને તમારે વિદ્યાર્થી મિત્રો ટીક માર્ક કરીને રાખવાના છે. તો ટીક માર્ક કરીને જ્યારે તમે રાખો છો ત્યારે તમને કોઈ શબ્દ અથવા તો કોઈ વ્યાખ્યા અથવા તો કોઈ પોઈન્ટ વિશે તમને ખૂબ જ વ્યવસ્થિત સમજૂતી ન મળે તો વિદ્યાર્થી મિત્રો તમે કંઈ આપણે જ્યારે રૂબરૂ મળીએ થોડાક સમય પછી ત્યારે તમે તેને પૂછી શકો છો. તો સૌ પ્રથમ આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ કોષ શબ્દનો અર્થ આપી તેની નોંધ વિશે માહિતી લખવાની છે. તો કોષ શબ્દનો અર્થ શું છે? જેવી રીતે વિદ્યાર્થી મિત્રો કોષ એટલે આપણા ઘરની અંદર આપણે જ્યારે મકાન બનાવીએ, કોઈ દિવાલ બનાવીએ, તો તે દિવાલ બનાવવા માટે સૌથી મહત્ત્વની છે ઈંટ અને રેતી, કપચી, સિમેન્ટ. એવી રીતે કોષ પણ આપણા શરીરનો બંધારણીય એકમ આવેલો છે. તો એટલે કે જે બંધારણીય એકમ, જે નાનામાં નાની ઈંટ જે આપણા ઘરની અંદર આપણે જોઈએ છીએ, એવી જ રીતે શરીરનો નાનામાં નાના ભાગને પણ આપણે કોષ કહીએ છીએ. તો કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવ્યો છે, જેનો અર્થ રૂમ નાનો ઓરડો થાય છે. રૂમ નાનો ઓરડો થાય છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, અંગ્રેજ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે તે સમયની અંદર અત્યારે જેમ કે આધુનિક માઇક્રોસ્કોપ જોવા મળે છે, ઇલેક્ટ્રોનિક્સ માઇક્રોસ્કોપ જોવા મળે છે, તે સમયની અંદર એવા માઇક્રોસ્કોપોની શોધ થઈ ન હતી. તો તે સમયે જે આધુનિક પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર જે હતું તેની મદદથી વૈજ્ઞાનિકોને મોટા કોષો જે જોઈ શકતા હતા તેનો ઉપયોગ કરીને તેમણે શું કરેલું હતું, બરાબર માહિતી મેળવી હતી. બાટલીના બૂચના પાતળા છેદનું, બાટલીનો બૂચ એટલે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની અંદર જે બોટલ હોય છે તે બૂચની વાત કરેલી નથી, પરંતુ એક બૂચ નામનું વૃક્ષ છે તેની છાલના કોષો તેણે અભ્યાસ કરેલો હતો. તો મધપુડાના ખાના જેવી રચના તેની અંદર જોવા મળતી હતી તો તેના ઉપરથી તેમણે તેને નામ શું આપ્યું, કોષ નામ આપેલું હતું. કોણે? રોબર્ટ હુક. તો આના ઉપરથી ટૂંકો સવાલ આપણો તૈયાર થઈ શકે છે કે સૌ પ્રથમ કોષની બાબત વ્યાખ્યા આપનાર અથવા તો કોષને જાણવા વાળો વ્યક્તિ કોણ હતો? તો કોણ આવશે? રોબર્ટ હુક. તો ક્યારે આવશે? 1665ની સાલમાં. કરતાં તેમાં બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતાં તેમાં તેમણે મધપુડાના ખાના જેવી રચના જોવા મળી તેને કોષ તરીકે ઓળખાવી. આ ખૂબ જ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું હતું. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે. આ એકમો માટે આજ સુધી જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ આવે છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો, જો આપણી પાસે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો પણ તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ પ્રવૃત્તિની અંદર આવે છે સજીવો સાના બનેલા છે તો કોષો વિશેનો અભ્યાસ પણ આપણે કરી શકીએ. ડુંગળીના છાલના કોષોના
હંગામી આસ્થાપન તૈયાર કરવાની રીત. હંગામી એટલે કે ટેમ્પરવરી, થોડાક સમય માટે જ્યારે આપણે ડુંગળીના કોષો જોવાની ઈચ્છા થાય ત્યારે તે બનાવીએ અને પછી તેને કાયમિક માટે ન રાખીએ તો આપણે તેને શું કહી શકીએ, હંગામી આસ્થાપન કહેવાય છે. વર્ણવ અને આસ્થાપનનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ડુંગળીના છાલના કોષોનું હંગામી આસ્થાપન તૈયાર કરવું. ડુંગળીની કોઈપણ એક ભાગ લેવાનો, ડુંગળીનો તે ભાગ લઈને આપણે તેની અંદરથી ખૂબ જ પાતળું જે પડ નીકળે છે કે જેને કોથળી જેવું બારીક પડ હોય છે તે પડને આપણે તેના કોષ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. તો ડુંગળીનું કોઈપણ એક પાતળું પડ લઈને ચીપીઓ લેવાના, સાધનોની અંદર કઈ કઈ વસ્તુ લેવાની છે તે ચીપીઓ લેવાનો છે, વોચ ગ્લાસ લેવાનો છે, સ્લાઇડ લેવાની છે. સ્લાઇડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? વોચ ગ્લાસ એટલે તો તમે એક રકેબીમાં પણ લઈ શકો છો અથવા તો પારદર્શક એવો કોઈ કાચ હોય તો પણ તેને એક વાટકી તરીકે લઈ શકો છો. સ્લાઇડ એટલે કે જ્યારે પણ આપણા ડૉક્ટર કે લેબોરેટરીની અંદર આપણે રિપોર્ટ કરાવવા જઈએ ત્યારે લંબચોરસ આકારની જે કાચની પટ્ટી હોય છે તેને શું કહેવાય, સ્લાઇડ કહેવાય છે. કવર સ્લિપ એટલે શું? તો કવર સ્લિપ એટલે કે એક મજબૂત એવું પડ આવેલું હોય છે કે જેની મદદથી તેને આપણે ઢાંકી શકીએ અથવા તો આપણા મોબાઈલની ઉપર જે આપણે સ્ક્રીન કવર લગાવીએ છીએ તેવું પણ એક નાનું પટ્ટી આવે છે. તે ગોળ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે અથવા ચોરસ પણ હોઈ શકે. ત્યાર પછી પીછી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લેવાનો છે આપણે સાધનો તરીકે. અભિરંજક, અભિરંજક તરીકે આયોડિન લેવાનું છે અથવા લેસમાન બ્લૂ પણ લઈ શકાય. તો આયોડિનનું અભિરંજક એટલા માટે લેવાય છે વિદ્યાર્થી મિત્રો કે ડુંગળીના કોષની અંદર અથવા તો અન્ય કોઈ કોષોને આપણે જોવા હોય તો તે અલગ અલગ તરીકે આપણને બતાવી શકે છે. ત્યાર પછી લેવાનું છે ડુંગળીનું કંદ. કંદ એટલે કે એક ડુંગળી આપણે લેવાની છે. આસ્થાપન એટલે કે નમૂનો કેવી રીતે તૈયાર કરવાનો છે તે અહીં ગાડી આપણને બતાવવામાં આવશે. ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરવાનું છે, જેથી કરી જે કોથળી જેવું ખૂબ જ સામાન્ય મુલાયમ પડ આપણને જોવા મળશે. આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં શું કરવાનું છે, મૂકવાનું છે અને કાચની સ્વચ્છ સ્લાઇડ ઉપર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પીછી વડે આ પડને સીધું કરી નાખો, કારણ કે કોથળી જેવું હશે, ખૂબ જ મુલાયમ પડ હશે. જે વરી ગયું હોય તો પીછીની મદદથી તેને આપણે સીધું કરીને ત્યાર પછી તેની પર આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકવાનું છે. આયોડિન અભિરંજકનું એક ટીપું મૂક્યા પછી તેને આપણી પાસે જે કવર સ્લિપ છે તે કવર સ્લિપની મદદથી વચ્ચે હવા ન રહી જાય તે પ્રમાણે ખૂબ જ સાવચેતીથી સાવધાનીથી તેને શું કરવાનું છે, ઢાંકી દેવાનું છે. તેના પર સોયની મદદથી કવર સ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે. જો હવાના પરપોટા રહી જાય તો આપણે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોશું તો તે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બાબત કોષોના અલગ અલગ ભાગ તો આપણને ભાગ્ય દેખાશે પરંતુ વધારે પ્રમાણમાં શું દેખાય આપણને, હવાના, હવા ભરેલી દેખાય છે. તો આપણે કોષની અંદર બાબત ડુંગળીના કોષ જોશું તો આપણને હવા દેખાય છે કે કોષ દેખાય છે તે ખ્યાલ આવશે નહીં. એટલા માટે બાબત આપણે હવા ન રહી જાય તેની ખાસ કાળજી રાખવાની છે. તૈયાર થયેલા આસ્થાપનને, આસ્થાપન એટલે કે નમૂનો, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા 10x અને વધુ ક્ષમતાવાળા 45x વસ્તુ કાચ હેઠળ અવલોકન કરો. 10x આવશે, 20x આવી શકે, 30x આવી શકે, 45x પણ આવી શકે. એવી રીતે વધુ ક્ષમતાવાળા અને ઓછા ક્ષમતાવાળા બાબત વસ્તુ કાચ હેઠળ અવલોકન કરીએ તો આપણને અલગ અલગ ભાગ ડુંગળીના કોષની અંદર આપણે જોઈ શકીએ. આ પ્રમાણે વિવિધ આકારવાળા ડુંગળીના પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ તેની સ્લાઇડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો. તો દરેક પ્રકારની ડુંગળી લઈને આપણે જો તેને જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને વિદ્યાર્થી મિત્રો જે આકૃતિની અંદર ગુલાબી કલરનો જે ભાગ તમે જોઈ શકો છો એવા તમને બાર ભાગો જોવા મળશે અને એની નીચે જે બ્લુ અક્ષ, બ્લુ આકૃતિ દેખાય છે તે રીતે તમને આયોડિન નાખેલું હોવાથી
કોષ પણ દેખાશે, કોષ કેન્દ્રો પણ દેખાશે, આવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા આપણને કોષો દેખાય છે. તો આ જ રીતે દરેક સજીવોના ચામડી લઈએ, અલગ અલગ ભાગ લઈએ તો તેની અંદર આ જ પ્રમાણે અલગ અલગ આકારના આપણને શું દેખાય છે, કોષો જોઈ શકીએ છીએ. સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે શું અવલોકન કર્યું? સૂક્ષ્મદર્શક યંત્રમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષોનું અવલોકન કર્યું. શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકો છો? હા, જે આપણે અહીં ગુલાબીમાં બતાવેલી છે. તમે શું દોરેલી આકૃતિ નીચે આપેલી આકૃતિ જેવી દેખાય છે? તો આપણે કહીશું હા, કારણ કે આયોડિનનું અભિરંજક નાખેલું છે એટલે આપણે તેની અંદર શું જોઈ શકીએ, અલગ અલગ જોઈ શકીએ છીએ. વિવિધ આકારવાળા ડુંગળીના પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં તમે શું અવલોકન કરી શકો છો? વિવિધ આકારવાળા ડુંગળીના પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં પણ નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના અવલોકી શકાય છે એટલે કે દરેકની અંદર એક સરખા જ કોષ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તેની અંદર અલગ અલગ કંઈ જોવા મળતો નથી. શું તમે એક સરખી સંરચનાઓ અવલોકો છો અથવા તો અલગ અલગ રચનાઓ અવલોકો છો? બધી સંરચનાઓ એક સરખી જોવા મળે છે. ડુંગળી નાની હોય કે ડુંગળી મોટી હોય, કે ડુંગળી અલગ લીલી હોય કે ડુંગળી સૂકી હોય, તેના કોષોમાં કોઈ જાતનો ફરક પડતો નથી. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું સલ્કી આવરણ રચે છે. સલ્કી આવરણ એટલે કે ભેગા થઈને જે આવરણો બનાવે છે તે. વિવિધ આકારની ડુંગળીના પર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી કરી શકાય છે? વિવિધ આકારની ડુંગળીના પડ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકનમાં એક જેવી સંરચના જોવા મળે છે. કોઈપણ ડુંગળી, કોઈપણ અલગ અલગ ડુંગળી લઈને આપણે જોઈશું તો તેની અંદર કોઈ જાતનો ફેરફાર જોઈ શકાતો નથી. આ પરથી નક્કી કરી શકાય કે ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે, ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ હોતો નથી. પછી તે ડુંગળી આપણે લીલી લઈએ કે સૂકી લઈએ તેની સાથે કોઈ મતલબ હોતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2ની અંદર નીચેના વૈજ્ઞાનિકોના જીવવિજ્ઞાનમાં ફાળો જણાવવાનો છે કે અલગ અલગ વૈજ્ઞાનિકે શું ફાળો આપેલો છે તે. સૌપ્રથમ ફાળો આપણે જોવાનો છે રોબર્ટ હુક. આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં ઓકની છાલ, બૂચના નિર્જીવ કોષો જોયા. ખાસ ધ્યાન આપજો, બૂચ એટલે વિદ્યાર્થી મિત્રો એક જાતની વનસ્પતિ છે, તે વનસ્પતિનું નામ છે ઓક. નિર્જીવ કોષો જોયા. બૂચની મધપુડાના ખાનાઓમાં જેવી રચનાને આ વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ નામ આપ્યું હતું. કોણે? રોબર્ટ હુક. ત્યાર પછી આવે છે લ્યુબેન હોક. આ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં સૌપ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો. તેમણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રોનો ઉપયોગ કરી કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું કે કોષ કેન્દ્ર કેવું હોય છે, કોષ કેન્દ્રને અતિ સૂક્ષ્મ જોઈએ તો તે કેવો આકાર દેખાય છે, તેવું જોનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો? લ્યુબેન હોક. ત્યાર પછી આવે છે રોબર્ટ બ્રાઉન. આ વૈજ્ઞાનિક વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કોષ કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણન કર્યું કે કોઈપણ વનસ્પતિનો એને અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી તેની અંદર જે કોષો જોયા, તે કોષોની વચ્ચે જે ટપકા સ્વરૂપે જોવાતું હતું, તે ટપકા સ્વરૂપ ભાગને શું કે નામ આપ્યું? તેમણે કોષ કેન્દ્ર તરીકે નામ આપ્યું. ત્યાર આવે છે પરકિંજે. આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ નામ આપ્યું. જીવરસનું બીજું નામ છે પ્લોટોપ્લાઝમ. તો એમણે એમની ભાષામાં નામ આપ્યું, જેને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ, જીવરસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે સ્લાઇડન અને સ્વાન. સ્લાઇડન અને સ્વાન નામના બે વૈજ્ઞાનિકો હતા. બંને એવું કહેવાય છે કે બંને ભાઈઓ પણ હતા અને તેમણે બંને ભાઈઓએ જે પ્રક્રિયા કરી, જે કોષ વિશે જે વાત કર્યું, તેને કોષવાદ રજૂ કર્યો. કોષવાદ શું કહેવાય? અથવા તો પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો એમ પણ પૂછાઈ શકે કે કોષવાદ સૌપ્રથમ રજૂ કરનાર કોણ હતો, કોણ હતા? તો સ્લાઇડન અને સ્વાન. તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે.
પાયાનો એકમ એટલે કે મુખ્ય એકમ દરેક સજીવનો શું છે? કોષ છે. ત્યાર પછી આવે છે વિર્સોવ નામનો વૈજ્ઞાનિક. આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. એટલે કે જો બીજ હોય, બાજરીનું બીજ હોય, ઘઉંનું બીજ હોય, તો તે બીજ હોય તો જ તેનો છોડ બને તેવું સાબિત કરનાર, એટલે કે કોષની અંદર તેમણે એવું સાબિત કર્યું કે પ્રથમ જે અસ્તિત્વ ધરાવતા હતા, જે કોષો પ્રથમ હતા, તે જ કોષો પર આધારિત નવા કોષોનું સર્જન થાય છે. ત્યાર પછી આવે છે કેમિલો ગોલ્ગી. આ વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું એટલે કે સજીવના કોષોની અંદર, પછી તે વનસ્પતિ હોય કે સજીવના કોષો હોય, તેની અંદર જે ગોલ્ગી ગાય આવે છે, એ ગોલ્ગી ગાય શોધનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો? કેમિલો ગોલ્ગી હતો. સૌપ્રથમ અવલોકન અને વ્યવસ્થિત વર્ણન કર્યું હતું કે ગોલ્ગી ગાયનું કાર્ય શું છે, ગોલ્ગી ગાય શા માટે સજીવના કોષોની અંદર રહેલું છે અને તેનું મુખ્ય કાર્ય શું છે. એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, અમીબા જેવા સજીવો જે ખરા તેને શું કહેવાય છે? એક કોષી સજીવ કહેવાય છે. જ્યારે મનુષ્ય છે કે અન્ય વનસ્પતિઓ છે તેને બહુકોષીય સજીવોમાં લેવાય છે. તો માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણી શકાયું કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. એક જ કોષ વડે સમગ્ર સજીવનું શું થાય છે? નિર્માણ થાય છે. તો સજીવોની અંદર એક કોષીય સજીવો આવે છે અને બહુકોષીય સજીવો આવે છે. તો એક કોષીય સજીવોની અંદર બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા, પેરામિશિયમ જેવા સજીવોનું નામ આવે છે. એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે શું કરે છે? વર્તે છે. સંપૂર્ણ કાર્ય તેના વડે થાય છે, એટલે કે એક જ કોષ વડે તે કાર્ય થતું હોય છે. વિભાજન દ્વારા તેના જેવી સતતી સર્જે છે, એટલે કે એક કોષી, દાખલા તરીકે અમીબા છે, તો અમીબા એક કોષી સજીવ છે, તો તે અમીબા એક જ કોષનું બે કોષોમાં વિભાજન કરીને તેના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે. જ્યારે બહુકોષી સજીવોની અંદર ઈષ્ટ સિવાયની ભૂખ, તો ઈષ્ટ એક કોષીની અંદર આવી શકે છે, એટલે વનસ્પતિ અને પ્રાણીઓ. એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી, અંગ કે તંત્ર રચે છે. દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. દરેક સજીવના કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવેલા છે એવો નિયમ આપનાર અથવા તો તેવું કહેનાર કોણ હતું? વિદ્યાર્થી મિત્રો, વિર્સોવ હતો, કે જેમણે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે તેવું તેમણે જાણકારી આપણને આપી હતી. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ આવે છે. જુદા જુદા કદ ધરાવતા પર્ણના, પર્ણ એટલે કે પાન, આવરણ, આવરણ એટલે કે ઉપરનું સ્થળ, ડુંગળીના મૂલાગ્ર, મૂલાગ્ર એટલે મૂળની સૌથી આગળનો ભાગ, તેને શું કહેવાય? મૂલાગ્ર. અને ડુંગળીના કંદના પડ લઈ તેનું હંગામી આસ્થાપન તૈયાર કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો. હંગામી ધોરણે આસ્થાપન કરવાનું છે, એટલે તો તમને શબ્દનો ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. હંગામી ધોરણે આસ્થાપન કરવાનું કે ટેમ્પરવરી આસ્થાપન કરવાનું છે. શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? ના. વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર કેવા છે? જુદા જુદા હોય છે. શું બધા કોષોની સંરચના સમાન છે? ના. બધા કોષોની સંરચનામાં કોષ દિવાલ અને કોષ કેન્દ્રની હાજરી એ માત્ર સમાનતા છે. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? હા. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો કદ, આકાર, રંગ, કાર્યમાં જુદા જુદા હોવાથી તેમના વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે. જુદાપણું આપણે જોઈ શકીએ છીએ. આપણને શું સમાનતા જોવા મળે છે? આપણને બધા કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર,
રજધાની અને સૌથી બહાર કોષ દિવાલની હાજરી બાબતે શું જોવા મળે છે? સમાનતા જોવા મળે છે. તો દરેક કોષની અંદર કોષ કેન્દ્ર સમાન આવેલું હોય છે, રજધાનીઓ અલગ અલગ નથી હોતી તે પણ સમાન આવેલી છે, સૌથી બહારની દિવાલનું જે પડ છે તે પણ આપણને કેવું જોવા મળે છે? સમાન જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આવે છે. નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષો ઓળખી તેમના નામ આપવાના છે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ આકૃતિ આપેલી છે તે અંડકોષ આપેલી છે, બી આપેલી છે તે અરેખીય સ્નાયુતંતુ આપેલું છે, સી આપેલું છે જે ચેતાકોષ આપેલું છે જે આપણા ચેતાતંત્ર સાથે ઉર્મી વેગનું વહન, કે દાખલા તરીકે આપણા પગની અંદર કોઈ ખીલી વાગી હોય તો આપણને ત્વરિત જ તે આપણો પગ આપણે લઈ લઈએ છીએ તે કોણ જાણ કરે છે? આપણને ચેતાકોષ જાણ કરે છે. ત્યાર પછી બી આપેલું છે કે રુધિરકોષો આપેલા છે. તો રુધિરકોષોની અંદર તમે જોઈ શકો છો લાલ છે, સફેદ છે, અલગ અલગ હોય છે, જે ઘણી વખત આપણે ડૉક્ટરો ઘણાને કહેતા હોય કે તમારા શરીરમાં શ્વેતકણો વધી ગયેલા છે, શ્વેતકણો ઘટી ગયા છે, તમારા શરીરમાં રુધિર ઓછું છે, તે શેને આધારે કહેતા હોય છે? તેને આધારે. ત્યાર પછી આવજે શુક્રકોષ. તો શુક્રકોષ એ કોની અંદર આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો? નરની અંદર આવેલા હોય છે. અને અંડકોષ જે આવેલા હોય છે તે કોની અંદર આવેલા હોય છે? માદામાં આવેલા હોય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો એફ, અસ્થિકોષ. અને પછી આવે છે મેદકોષ. મેદ એટલે કે ચરબી. આપણા શરીરની અંદર જે ચરબીનું પ્રમાણ વધી જાય છે તે તેની અંદર આ પ્રકારના કોષો આવેલા હોય છે. સજીવોમાં શ્રમની વહેંચણી સમજાવો. શ્રમ વિભાજન. આપણા શરીરની અંદર વિદ્યાર્થી મિત્રો જે શ્રમ વિભાજન થયેલું છે, કારણ કે આપણા હાથ વડે આપણે પકડવાનું કાર્ય કરીએ છીએ, કોઈ વસ્તુને ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરીએ છીએ, ખોરાકને અંતઃગ્રહણ કરાવવાનું કાર્ય કરીએ છીએ, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપ શરીર સજીવ શરીરની અંદર પણ દરેકે દરેક કાર્ય શું થયેલું છે? વહેંચાયેલું જોવા મળે છે. સજીવોના કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે. અમીબા જેવા પ્રાણીઓના કોષોનો આકાર સતત બદલાતો રહે છે, કારણ કે તેમણે એક જ કોષ વડે શું કરવું પડે છે? સમગ્ર કાર્ય કરવાનું રહેતું હોય છે. એક કોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. કોની વાત કરેલી છે? અમીબા જેવા પ્રાણીની અંદર. કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ થાય છે જેને આપણે કોષ રસ કહીએ છીએ. અન્નકણોનું પાચન. કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર. ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે આપણા શરીરની જે કંઈ ક્રિયાત્મક ક્રિયા કરીએ છીએ અને વગર કામના ઘટકો જે શરીરની બહાર નિકાલ પામે છે તે ઘટકોને શું કહેવાય છે? ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય છે. કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે. બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે. હૃદય રુધિર પરિવહનનું, શરીરમાંથી રુધિરને એક સ્થાનમાંથી બીજા સ્થાને લઈ જવાનું કાર્ય કરે છે. જ્યારે જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે, જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુ કોષો આવેલા હોય છે. કારણ કે દરેકનું કાર્ય અલગ અલગ હોવાથી દરેકની જે રચના થાય છે તે પણ કેવી થાય છે? અલગ અલગ પ્રકારે હોય છે. આમ એક કોષીય સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ સમવિભાજન થયેલું છે. પેશી ભેગી મળીને કોષો બને છે, કોષો ભેગા મળીને અંગ બને છે, અંગ ભેગા મળીને અંગતંત્રનું નિર્માણ થાય છે. કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? રોબર્ટ હુકે કોષોની શોધ કરી. વૈજ્ઞાનિકે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલ, જેને આપણે ગુચનો વૃક્ષ પણ કહી શકીએ છીએ, છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેણે અવલોકનમાં મધપુરાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા, એટલે કે કોષો તરીકે તેમણે શું આપેલું હતું? નામકરણ આપેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો,
પાઠ પાંચની અંદર આપણે જેટલા પણ સવાલો ભણેલા છે તે દરેકે દરેક સવાલને તમારે વ્યવસ્થિત વિડીયોની અંદર જોવાનો આગ્રહ રાખો, જોઈને તેને તૈયાર કરવાનો આગ્રહ રાખો, જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ જ સારી રીતે આગળ અભ્યાસ કરી શકો. અને જ્યારે રેગ્યુલરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ કોઈ પણ જાતની સમસ્યા આવે તો તેની સામે આપણે લડી શકવા માટે તૈયાર છીએ. અમે પોઝિટિવ ક્લાસીસ તરફથી તમામ શિક્ષકો તમારી સાથે છીએ. જે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન જ્યારે પણ અમુજ આવતો હોય, વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે એવું નથી સમજવાનું કે નવમું ધોરણ છે, આવી રીતે લોકડાઉન આવ્યા કરશે તો આપણને અભ્યાસ કરવાનું બહુ સરળ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો તમામે તમામ પોઈન્ટ આપણે દસમા ધોરણમાં આગળ લઈને અભ્યાસ કરવાનો છે, જે ખૂબ જ જરૂરી છે.